नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 3 प्राचीन नगरों अने ग्रंथों। विद्यार्थी मित्रों, आगल चैप्टर नंबर 3 पार्ट 1 नी अंदर आपणे जोयुं के खास करीने आवा प्राचीन नगरो अने ग्रंथोनी माहिती मेळवता आपणे सौ प्रथम जोयुं हतुं के संस्कृति ने सभ्यता कोने कही शकाय। तो आपणे ए वातनी आपणे डिस्कस करी हती के ए समयनी मनुष्यनी रहेणी कहेणी ए जे शब्द साथे संकळायेल होय तो ए संस्कृति छे, अने मानवीए पोतानी बुद्धिशक्ति आवडत अने कलाकौशल्य द्वारा कोई नवी ज वस्तुनुं सर्जन करेल होय तो एनी सभ्यता कही शकाय। આ ઉપરાંત આપણે એ પણ જોયું હતું કે ખાસ કરીને એ સમયની અંદર ઘણા બધા એવા સ્થળો મળી આવેલા હતા કે જે હડપીય સભ્યતાના, એટલે કે સિંધુ નદીના કિનારે વિકસેલી સંસ્કૃતિ, જેને આપણે હડપીય સંસ્કૃતિ પણ કહીએ છીએ, અને એ સમયનું મુખ્ય નગર હડપ્પા અને ત્યાંથી જે સ્થળો મળી આવ્યા એની નગર રચના અને તેમની વિશેષતાઓ વિશે આપણે જોતા હતા। એમાંય ખાસ કરીને એની નગર રચનાઓ વિશે આપણે અભ્યાસ કર્યો કે આયોજનબદ્ધ નગર રચના હતી। ત્યારબાદ અહીંયા આપણે છેલ્લે એ ડિસ્કસ કરતા હતા કે એ સમયની ખાસ કરીને નગરોની રચનાઓ ઉપરાંત એની વિશેષતાઓ કઈ કઈ હતી, તો એ પણ આપણે જોયું હતું કે ખાસ કરીને હડપીય સભ્યતાની અંદર એના મકાનોની વ્યવસ્થા પણ આયોજનબદ્ધ હતી। એ લોકો પોતે મકાન બનાવતા તો પોતે પૂર અને ભેંસથી બચવા માટે ઊંચા ઓટલાઓ બાંધે અને તેના ઉપરથી મકાન બાંધવાની શરૂઆત કરતા હતા। આ ઉપરાંત એ સમયના જે ખાસ કરીને મકાનો બનાવવાની જે વ્યવસ્થા હતી, તો એવી રીતે મકાનનું બાંધકામ થતું કે એના મુખ્ય રસ્તાઓ હોય તો એ મુખ્ય રસ્તા ઉપર એ પોતે કોઈ બારી કે બારણાઓ કે દરવાજાઓ પાડતા હશે નહીં, અને એ શું કરતા હતા તો કે બારી કે બારણાઓ એ અંદરની તરફની જે ગલીઓ હોય ત્યાં જોવા મળતા હતા। આ ઉપરાંત મકાનો હતા તો એક માળ, કોઈ જગ્યાએ બે માળના મકાનો હતા, અને એ સમયના રસ્તાઓ પણ સુવિધાઓજનક હતા, એટલે કે સુવિધાઓવાળા હતા। એ સમયની અંદર બે રાજમાર્ગો હતા, તો ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો, આવા જે મુખ્ય માર્ગો હતા। અને એની અંદર ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે માર્ગોની સમયાંતરે શેરીઓ આવેલી હતી, એટલે કે આપણા મુખ્ય માર્ગો હોય તો અંદરની તરફ કોઈ વસવાટ થતો હોય તો એ વસવાટના સ્થળોએથી મુખ્ય માર્ગ ઉપર આવે છે નાના રસ્તાઓ, એટલે કે શેરીઓ દ્વારા, ગલીઓ દ્વારા। અને આ રસ્તાઓની વિશેષતાઓ શું હતી વિદ્યાર્થી મિત્રો, તો કે કાટખૂણે કાપતા હતા। કોઈ રસ્તાઓ છે તો એ સમયના ખાસ કરીને મેં તે દિવસે કીધેલું કે જે રસ્તાઓ કે કાટખૂણે કાપતા, એટલે કે વિદ્યાર્થી મિત્રો મુખ્ય રાજમાર્ગો હતા તો એ મુખ્ય રાજમાર્ગો જે ભેગા થતા હોય ત્યાં આવી રીતે કાટખૂણે છેદતા, એટલે કે ત્યાં 90° ખૂણો બનતો હતો। અને આ જે 90° ખૂણો બનતો, આવી એક આયોજનબદ્ધ રીતે રચના આ સમયની અંદર ખાસ કરીને જોવા મળે છે, એમની મુખ્ય વિશેષતા કહી શકાય। ત્યારથી પછી આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે કે રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય। વિદ્યાર્થી મિત્રો, તે સમયની અંદર જે રસ્તા અને શેરીઓનું આયોજન કઈ રીતે થતું, તો કે સમગ્ર નગર એટલે કે કોઈ ગામ કે શહેર હોય, આખું ગામ કે શહેર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય। કોઈ જગ્યાએ મકાનનું બાંધકામ થયેલું છે તો એ વિસ્તારની અંદર ચોરસ બાંધકામ થયેલું હોય તો એ ત્યાં એ ચોરસ વિભાગમાં જ આપણને મકાનો જોવા મળશે। કોઈ જગ્યાએ લંબચોરસ ભાગમાં વહેંચાયેલું હશે તો ત્યાં આપણને લંબચોરસ વિભાગમાં જોવા મળશે। આવું ચોરસ અને લંબચોરસ વિભાગોની અંદર એ સમયની અંદર શેરી અને ખાસ કરીને જે મુખ્ય રસ્તાઓ હતા તેનું આયોજન થતું હતું। અને આ ઉપરાંત જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે। વિદ્યાર્થી મિત્રો, એ સમયે જાહેર રસ્તાઓ હતા,
मुख्य मार्गो अने आ मुख्य मार्गो पर रात्रि प्रकाशनी व्यवस्थाना पुरावा प्राप्त थया छे। विद्यार्थी मित्रों आपने प्रश्न थशे कि ए समय तो आवी लाइटो हती नहीं, तो ते लोकोए ए समय नी अंदर अग्निनी शोध थई चूकी हती। आगलना चेप्टर में आपणे जोयुं अग्नि अने चक्रनी शोध, तो अग्निनी शोध थयेली होवाथी दीवाबती एटले के दीवाओ मूकी अने पण व्यवस्था थती हती, अने आवा दीवाबतीनी व्यवस्था एटले के रात्रि प्रकाशनी व्यवस्था ए समय जोवा मळे छे। आवी व्यवस्थाओ हती, सुविधाजनक रस्ताओ हता। हड़प्पा कालीन सभ्यताना लोकोना वपराशना पाणीना निकाल माटे अत्यंत विकसित अने पद्धतिसरनी व्यवस्था हती। पहेलुं के हड़प्पी संस्कृति जे हती, हड़प्पीय संस्कृतिमां ए समयनी अंदर सभ्यताना लोकोना वपराश माटे पाणीनो निकाल, जे वपराई गयेलुं नकामू वेस्ट पाणी छे जेने निकाल करवा माटे ए समय गटरोनी व्यवस्था हती। केवा प्रकारनी व्यवस्थाओ हती? तो अहींया ए पण कहेवामां आव्युं छे के दरेक मकाननुं पाणी नानी गटरमां अने नानी गटरमांथी पाणी मोटी गटरमां जतुं। विद्यार्थी मित्रों सौप्रथम पोताना घरेथी जे वपरायेलुं वेस्ट पाणी छे ते पोताना घरनी बहार जे शेरीओ आवेली छे तेमां जे नानी गटरो हती एमां जतुं, અને નાની ગટરો મારફતી મુખ્ય રસ્તાઓ ઉપર જે મોટી ગટરોની વ્યવસ્થા હતી, તો નાની ગટરમાંથી મોટી ગટરમાં જતું આવી એક વ્યવસ્થા ઊભી કરેલી હતી, જેથી કરીને તમામ ઘરની અંદર રહેલા ગંદા પાણીનો નિકાલ સારી રીતે થઈ શકે। આ પણ એ સમયના આયોજનબદ્ધ મકાનોની વ્યવસ્થા માટેની એની વિશેષતા ગણાવી શકાય। મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું, નાની ગટરમાંથી મોટી ગટરમાં આવે અને મોટી ગટરમાંથી જે શહેરની બહાર જે નિકાલ કરવાની વ્યવસ્થા હોય ત્યાં જતું। મહેજોદડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો મહેજોદડો ઉપરની જે આપણને આકૃતિ નંબર 3.2માં જોવા મળે છે કે ખાસ કરીને એક સ્નાનાગાર એટલે કે નાવા માટેનો કુંડ આવેલો હતો। અત્યારે જે આપણે બાથની અંદર બરાબર ખાસ કરીને મોટા મોટા ફાર્મ હાઉસની અંદર જોવા મળે છે અને આપણે નાવા માટે જઈએ છીએ, તો એ સમયની અંદર પણ આવા કંઈક સ્નાનાગાર એટલે કે નાવા માટે એવા જાહેર સ્થળો ઉપર આવા કુંડ બનાવવામાં આવતા હતા, અને એ પાછા કેવા તો કે આયોજનબદ્ધ રીતે આપણને આકૃતિ નંબર 3.2માં જોવા મળે છે। એ મુજબ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો એની જે રચના હતી આવા સ્નાનાગાર વિશેની મહેજોદડોમાંથી મળી આવેલું, તો આ સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ છે। સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે, અને ખાસ કરીને જોવા જઈએ તો સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે જો વાત કરીએ તો ખાસ કરીને જે આ સ્નાનાગાર આવેલો છે અને એ સ્નાનાગારની અંદર જોવા જઈએ તો વચ્ચેના ભાગમાં સ્નાનકુંડ અહીંયા આપણને જોવા મળે છે। સ્નાનકુંડ જોવા મળતો હતો, જે સ્નાનકુંડની અંદર વ્યક્તિઓ છે એ પોતે સ્નાન કરી શકે એવી વ્યવસ્થા હતી। આ ઉપરાંત એ સ્નાનકુંડમાં ઉતરવા માટે ચોક્કસ પગથિયાઓની દાદરોની વ્યવસ્થા હતી, જે આપણને આકૃતિ નંબર 3.2માં દેખાય છે। આ ઉપરાંત બીજી વિશેષતાઓ એ હતી કે આ સ્નાનાગારની બાજુમાં નાની નાની એવી ઓરડીઓ પણ હતી કે એ ઓરડીઓની અંદર જઈને વ્યક્તિ પોતાના વસ્ત્રો એટલે કે કપડાઓ બદલી શકે આવી વ્યવસ્થાઓ એ સમયે હતી। ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હશે। આ ઉપરાંત મોહેજોદડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો આવો જે સ્નાનાગાર એ સમય મળી આવેલો મોહેજોદડોમાંથી, તો એનો ઉપયોગ કઈ રીતે અને કયા સમયે થતો હશે? તો અહીંયા શું કીધું છે આપણને કે એ સમયની અંદર જે આવા સ્નાનાગર હતા, તો કોઈ ઉત્સવ હોય, તહેવારો હોય અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગો હોય,
तो त्यारे लोको छे या स्नानागार में जाए कुंड में जाए ने पोते स्नान करता हता। अने आ उपरांत आ मोहेंजोदड़ो माथी केटलाक एवा मकानों मळी आव्या छे जे स्तंभवाळा हता। विद्यार्थी मित्रों, स्तंभ एटले पिलोरवाळा मकानो हता, जेने आपणे थांभली कहीए, थांभलीनो जे आधार आपेलो होय आवा मकानो। અને કોઈ પણ મકાનને થાંભલી કે આવા પિલોરનો આધાર સ્તંભ શા માટે આપવામાં આવે તો કે એની વિશાળતા વધારે હોય, મકાન મોટું હોય। હવે કોઈ મકાન બનાવેલું છે અને એની અંદર આવા સ્તંભ આપેલા હોય તો એ ખૂબ મોટું હશે, અને એટલા માટે જ આવા મોટા મકાનો એ સમયે પિલોરવાળા સ્તંભવાળા હતા, જેને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે। એટલે કે એવું નક્કી કરી શકાય, એવું વિચારી શકીએ, કલ્પના કરી શકીએ કે સમયની અંદર લોકો મોટી સભાનું કોઈ મિટિંગનું આયોજન કરવાનું હોય ત્યારે આવા મકાનોનો સભાગૃહ તરીકે, સભાખંડ તરીકે ઉપયોગ કરતા હશે। હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લા હાલ પાકિસ્તાનમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે। વિદ્યાર્થી મિત્રો, એ સમયની અંદર જે ખાસ કરીને અત્યારનું હાલના પાકિસ્તાનની અંદર આવેલું મોન્ટગોમરી જિલ્લો અને જે પંજાબમાં આવેલો છે, પરંતુ એ સમયની અંદર જ્યારે હવે ભારત પાકિસ્તાનના ભાગ અલગ થયેલા નહોતા, તો એ ખાસ કરીને આ મોન્ટગોમરી જિલ્લો અને હાલ એ પાકિસ્તાનની અંદર આવેલું આ પુરાતત્વીય સ્થળ એટલે કે એ સમયનું સૌથી જૂનું અને પુરાતન સ્થળ ગણાવી શકાય, જેમાં ખાસ કરીને હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે। એ સમયની અંદર હડપ્પા એ સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર હશે, એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ જ્યારે વિકસી સિંધુ નદીના કિનારે, ત્યારે આજુબાજુ ઘણા બધા વસવાટો હતા, શહેરો હતા, પરંતુ એમનું મુખ્ય, એનું મેઇન અને મોટું નગર હોય તો એ કોને ગણાવી શકાય? હડપ્પા। અને કોના આધારે કહી શકાય? તો કે આ હડપ્પાની અંદરથી મળી આવેલી એની સભ્યતાના કારણે, એટલે કે ત્યાંના લોકોની કલા કૌશલ્ય, બુદ્ધિ, શક્તિને આવડત દ્વારા જે કે નવી નવી વસ્તુઓનું સર્જન થયેલું જોવા મળ્યું, નગર રચના હોય, મકાનો બનાવવાની વ્યવસ્થા હોય, રસ્તાઓની વ્યવસ્થાઓ હોય, ગટર બનાવવાની વ્યવસ્થાથી લઈ ગટરમાં પાણીનો નિકાલ થાય શહેરની બહાર ત્યાં સુધીની નગરબદ્ધ રીતે રચના થયેલી હોય, એ સમયની અંદર જોવા મળેલા ઘણા બધા, ખાસ કરીને જે આવી સભ્યતા એટલે કે એ સમયના લોકોની બુદ્ધિશક્તિના આવડત દ્વારા જે કે વસ્તુનું સર્જન થયેલું છે, એટલા માટે સૌથી વધારે એ સમયની અંદર આપણે ગણી શકાય મહત્ત્વનું સ્થળ તો હડપ્પાને ગણાવી શકાય। અહીંની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે। અહીંયા હડપ્પાની અંદર એની મુખ્ય જો વિશેષતા હોય તો ત્યાં આવેલા અન્ન ભંડારો। વિદ્યાર્થી મિત્રો, એ સમયની અંદર માનવી ખેતી કરવાની શરૂઆત કરી ચૂક્યો હતો, જે આપણે ચેપ્ટર નંબર 2માં જોયું આદિમાનવ, કે ધીમે ધીમે પોતે સ્થાયી થયો ખેતીના કારણે, ખેતીની શોધ થવાના કારણે, ખેતીની શરૂઆત થવાના કારણે। અને આ સમયની અંદર ખાસ કરીને ખેતીની શરૂઆત થઈ એટલે જે કે અનાજ પાકે, એ અનાજનો જે કે પાક ઉપલબ્ધ થાય તેને પોતે આખું વર્ષ દરમિયાન લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે મોટા મોટા એવા અન્ન ભંડારો બનાવવામાં આવતા હતા, જેની અંદર આવા અનાજને સાચવી શકાય। અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કરીને એવું કહેવામાં આવેલું છે કે રાવી નદી, આ રાવી નદીના કિનારેથી જે અવશેષો મળી આવેલા છે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે। એક વાક્યમાં આવો સવાલ આવે, રાવી નદીના કિનારે કેટલા અન્ન ભંડારો મળી આવેલ છે? તો એ આવશે 12। લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે। વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે છે ને ચેપ્ટર નંબર 3ની અંદર જ પહેલા પાર્ટની અંદર આગળના વિડીયોમાં આપણે જોયું હતું નકશાની અંદર કે ઝડપીય સભ્યતાના સ્થળો હતા, તેમાં ખાસ કરીને અહીંયા જોઈએ છીએ તો એક તો લોથલ, લોથલની મુખ્ય વિશેષતા અર્પીય સંસ્કૃતિ સિંધુખીણની સંસ્કૃતિ તરીકે કઈ, તો પહેલાં તો લોથલ ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લો, અમદાવાદ જિલ્લાનો એક તાલુકો જેનું નામ છે ધોળકા તાલુકો,
અને આ ધોળકા તાલુકાની અંદર એક નદી આવેલી છે જેનું નામ છે ભોગાવો નદી, અને આ ભોગાવો નદીના કિનારે લોથલ ગામ આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ જિલ્લો ધોળકા તાલુકો, ધોળકા તાલુકામાં ભોગાવો નદી અને ભોગાવો નદીની કિનારે આવેલું, એની આસપાસ આવેલું એક ગામ જેનું નામ છે લોથલ. હવે આ લોથલની વિશેષતા શું, લોથલને શા માટે હડપ્પીય સિંધુ સંસ્કૃતિની સભ્યતા કહી શકાય, એના વિશે અને આ નગર મળી આવેલું તો એની મુખ્ય વિશેષતાઓ અને વિશિષ્ટતાઓ કઈ હતી તેના વિશે આપણે જોવાનું છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. વિદ્યાર્થી મિત્રો, લોથલ ગામ જે છે ધોળકાની અંદર ભોગાવ નદીના કિનારે આવેલું, તો એની પહેલી વિશેષતા એ હતી કે પ્રાચીન સમયમાં, પ્રાચીન એટલે વિદ્યાર્થી મિત્રો જૂનું, આજથી વર્ષો પહેલાંના સમયની અંદર લોથલમાં એક વેપારી બંદર તરીકે ઓળખાતું, એટલે કે ત્યાં જળમાર્ગે જે વ્યવહાર થતો, વેપારી બંદર, બંદર એટલે જ્યાંથી વેપારમાં આ કોઈ ચીજ વસ્તુની આયાત નિકાસ એ દરિયાઈ કે જળમાર્ગ દ્વારા ત્યાંથી શક્ય બને આવું સ્થળ, અને બીજું ઔદ્યોગિક નગર હતું. એટલે કે એ સમયે આ લોથલ છે એ જૂના સમયની અંદર એક ઔદ્યોગિક નગર, એટલે કે ત્યાં ઉદ્યોગો વિકસેલા હતા, અને ઉદ્યોગો વિકસેલા હોવાથી વેપારી બંદર તરીકે પણ આ સ્થળ જાણીતું હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લોથલની અંદર ઈંટોનું બનેલું એક માળખું, એટલે કે ઈંટોનું બનેલી કોઈ એક એવી રચના કે જેની અંદર ઈંટનો ઉપયોગ થયેલો હોય, આવું કોઈ એક બાંધકામ જે આપણને લોથલમાંથી મળી આવે છે, એના કોઈ અવશેષો, તેને ધક્કો માનવામાં આવે છે, એટલે કે ડોક યાર્ડ. અહીંયા આ લોથલની અંદર ઈંટોનું બનેલું એક જે માળખું મળી આવ્યું તેને ધક્કો અથવા ડોક યાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તે અહીં આવતા વાહનોને લાંગરીને માલ સામાન ચઢાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય. પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કહેવામાં આવેલું છે ઈંટોનું બનેલું એક માળખું જેને ધક્કો અથવા તો ઇંગ્લિશમાં ડોક યાર્ડ આવું નામ આપવામાં આવેલું છે, એનો ઉપયોગ કઈ જગ્યાએ થતો, તો કે અહીં આવતા વાહનોને લાંગરીને, વાહણને લાંગરવું એટલે શું વિદ્યાર્થી મિત્રો, તો કે જે મોટા મોટા વાહન કે કોઈ વળી કે આવી વસ્તુઓ છે જળમાર્ગ દ્વારા, તો કોઈ નદી કિનારે કે દરિયા કિનારે જે એના કાંઠાના વિસ્તાર ઉપર એને લાંગરવામાં આવે. દાખલા તરીકે આપણે વિદ્યાર્થી મિત્રો, કોઈ બસ હોય તો આપણે શું કહીએ, તો કે જ્યાં એ ઊભેલી હોય બસ સ્ટોપ કે બસ સ્ટેશન ત્યાં ઊભેલી હશે. તો અહીંયા આ ઉપરાંત આપણે જોઈએ કે વિમાન છે, તો વિમાનનું જે ઉતરણ ક્યાં થાય, તો કે કોઈ એરપોર્ટ છે ત્યાં. તો એવી જ રીતે આ હોડી કે વાહનો હોય એને આપણે કોઈ આવા જે નદી કિનારે કે દરિયા કિનારો છે ત્યાં એના કાંઠે લાંગરવામાં આવે છે, એટલે કે ત્યાં રાખવામાં આવે છે, અને એમાંથી કોઈ માલ સામાન એ સમયે વેપાર તરીકે આ બંદર ઉપયોગ થતો હતો, તો વેપારી બંદર તરીકે લોથલની અંદર આ વાહનોની અંદર કોઈ માલને ચઢાવવો હોય, કોઈ માલને ઉતારવો હોય તો એના માટે થતું હશે. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે, જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એ પણ કહેવામાં આવ્યું છે કે લોથલ બંદરની મુખ્ય વિશેષતાઓ, તો કે પહેલી વસ્તુ કે અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે. વખાર એટલે શું, તો કે વખાર એટલે ગોડાઉન, જ્યાં કોઈ માલની સંગ્રહ સ્ટોક થતો હોય. આપણે અત્યારે ગોડાઉન તરીકે ઓળખીએ કે જે મોટા મોટા વેપારી હોય તો એ પોતાના માલને ભરવા માટેનો ઉપયોગ કરે છે,
तो ये समय पण आवो व्यापार थतो हतो। आ बंदर विस्तार तरीके व्यापारी बंदर तरीके लोथल नी अंदर तो त्यां एवी वखारो मळी आवेले छे। आ उपरांत खास करीने आ मणका बनावानी फेक्टरी मळी आवेल छे। ए समयनी अंदर आवा मणकाओ बराबर नाना मोटा मोटा जे खास करीने लाकड़ामांथी बनता एवा मणकाओ हता ए मणका बनावानी फेक्टरी पण मळी आवेल छे। અને જેથી કહી શકાય કે લોથલ છે પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે। અને આના ઉપરથી આપણે અવશેષોના આધારે એવું કહી શકીએ કે લોથલ છે એ પ્રાચીન સમયનું સમૃદ્ધ બંદર હશે। એ સમયની અંદર સૌથી વધારે જો સમૃદ્ધ અને આર્થિક રીતે સદ્ધર એવું જો કોઈ નગર હોય તો એ સંપૂર્ણપણે એ ફાળો અથવા તો શ્રેય લોથલને આપી શકાય। અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે। આ સમયની અંદર હડપ્પીય સભ્યતા હતી તો એનો આંતરરાષ્ટ્રીય વેપાર છે લોથલના બંદર મારફતે થતો હશે એવું કહી શકાય। આ લોથલનું બંદર તરીકે જે ઉપયોગ થતો તો હડપ્પીય સંસ્કૃતિ જે વિકસી એના જે જે સ્થળો હતા નગરો હતા જેને આપણે હડપ્પાના સ્થળો ગણાવી શકીએ। તો આ હડપ્પાના સ્થળોએથી જે કે આપણને મળી આવેલા એ સમયના અવશેષો છે તેના આધારે કહી શકાય કે હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર એટલે એક દેશમાંથી બીજા દેશની અંદર કોઈ ચીજવસ્તુઓને લાવવામાં આવે અથવા તો લઈ જવામાં આવે, આયાત થાય અથવા નિકાસ થાય। વિદ્યાર્થી મિત્રો, આયાત એટલે શું? તો કે બીજા દેશમાંથી આપણા દેશની અંદર ચીજવસ્તુ લાવવામાં આવે તેને આયાત કહી શકાય, અને આપણા દેશમાંથી કોઈ ચીજ વસ્તુને બીજાના દેશોની અંદર મોકલવામાં આવે તો તેને આપણે નિકાસ કહીએ। આવા આયાત નિકાસનો વ્યાપાર સૌથી વધારે જો થતો હોય હડપ્પીય સભ્યતાનો તો એ ખાસ કરીને લોથલના બંદર મારફતે થતો હશે એવું આપણે અહીં મળી આવેલા જે ખાસ કરીને વાહનો લાંગરવાથી લઈ અને વેપારી બંદર તરીકે અને ઔદ્યોગિક નગર તરીકે ઓળખાતા લોથલની વિશેષતાના આધારે આપણે કહી શકીએ છીએ। આ ઉપરાંત ત્યારબાદ આપણે જોઈએ આગળ તો અહીંયા આકૃતિ નંબર 3.3માં આપેલું છે લોથલ બંદરનો ધક્કો, જેને આગળ આપણે નામ આપ્યું છે કે ડોકયાર્ડ। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, કોઈ ઈંટોથી બનેલું માળખું આપણે એવો શબ્દ વાપર્યો હતો જેને આપણે ધક્કો અથવા ડોકયાર્ડ કહીએ, પરંતુ એ કેવો હતો? તો આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આકૃતિની અંદર જે અહીંયા જોવા મળે છે કે ખાસ કરીને જે આ પાણીથી ભરેલું છે આ ટૂંકમાં એની નદી જે કહી શકાય અને આ જે આપણે જગ્યા આપેલી છે એમાં બંને બાજુ જે ઈંટોથી બનેલું જે બાંધકામ થયેલું જોવા મળે છે જેને ધક્કો અથવા તો એને ડોકયાર્ડ કહી શકાય કે જેથી કરીને આવી જગ્યાઓ ઉપર જે કાંઠાના વિસ્તારે આવી મોટી હોડીઓ કે જે જહાજો કે વહાણો હોય તો તેને આપણે લાંગરી શકીએ, એટલે કે ત્યાં મૂકી શકાય અને કોઈ ચીજવસ્તુને ભરી અથવા તો ચીજવસ્તુ બહારથી આવે છે તો એને કાંઠાના વિસ્તારમાં ઉતારી શકાય આવી વ્યવસ્થા એટલે એ સમયે આ લોથલ બંદરનો ધક્કો એટલે કે ડોકયાર્ડ। ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આગળનો અભ્યાસ કરીએ પહેલાં, હવે આગળના ચેપ્ટરની અંદર આ ચેપ્ટર નંબર 3 પાર્ટ નંબર 3માં આપણે જોઈશું લોથલ બંદરનો ધક્કો, ડોકયાર્ડ અને એની વિશેષતાઓ। અહીંયા સુધી આપણે પાર્ટ 2ની અંદર જે કે ટોપિકનો અભ્યાસ કર્યો એના જે કે પ્રશ્ન હું તમને લખીને જે મોકલીશ એ પ્રશ્નના જવાબ અહીંયાથી પુસ્તકમાંથી જ શોધીને રબકામની બુકમાં લખવાના છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।